મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ રમજાન મહિનો, જેમાં એક મહિના સુધી મુસ્લિમ બિરાદરો ભાઈઓ અને બહેનો આખો મહિનો ખુદાની બંદગી સાથે રોજા રાખતા હોય છે. અને રમજાનમાં પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. આખા વિશ્વમાં મુસ્લિમ સમાજના લોકો હોય અને અન્ય પવિત્ર મહિનાના રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે. રમજાન પૂર્ણ થતાં જ ઈદ ઉલ ફિત્ર એટલે રમજાન ઈદના તહેવારને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવે છે. રમજાન મહિનામાં મુસ્લિમ સમાજ માટે પાક મહિનાનો સાથે સાથે તેવી આગવી મહત્વ દર્શાવે છે. ત્યારે રમજાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો કેવી તકેદારી રાખે છે અને મહિનો કેવી રીતે રહે છે તે પણ એક જરૂરી જાણવા જેવું છે. ધાર્મિક લાગણી સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પર રમજાન માસ મુસ્લિમ સમાજના બિરાદો દ્વારા કરવામાં આવે છે. 30 દિવસ સુધી રોજા રાખ્યા બાદ નિયમ મુજબ ઈદનો ચાંદ દેખાય છે ત્યારે રોજા પૂરા ગણવામાં આવે છે અને ઈદનો ચાંદ દેખાય ત્યારે એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. દેશભરમાં તમામ જગ્યાએ ઈદની નમાજ પાડવામાં આવે છે અને અમન બરકતની દુઆઓ કરવામાં આવે છે. અમદાવાદ ખાતે પણ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારમાં રમજાન પૂર્ણ થતાં જ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. વહેલી સવારથી તમામ મુસ્લિમ બિરાદરો અમદાવાદની સુપ્રસિદ્ધ જામે મસ્જિદ ખાતે એકત્રિત થાય છે અને સર્વ સાથે મળી નમાજ અદા કરે છે, જેમાં દેશની શાંતિ, સલામતી, ભાઈચારાની ભાવનાની પ્રાર્થનાની દુઆ કરે છે. નમાજ પૂર્ણ થયા બાદ તે તમામ વડીલો, ભૂલકાઓ તેમજ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવે છે. હજારોની સંખ્યામાં તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા એકત્ર થઈ નમાજ પઢી તમામ લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. જામી મસ્જિદના મૌલાના ઇમામ મુલ્ફી શબ્બીર અલાદ દ્વારા તમામ કોમ, સર્વ અને સમાજ તેમજ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને દેશપ્રેમ, ભાઈચારા, અમન બની રહે તે શાંતિનો સંદેશો આપવામાં આવે છે. કિંજલ શિકારીની સાથે ધવલ પંચાલ, ZS TV, અમદાવાદ. आज ईद का दिन है. सबसे पहले तो हम पूरे देशवासियों को इस ईद की जो है खुशी के मौके पर दिली मुबारकबाद पेश करते हैं. और ये ईद का त्यौहार जो है, इस त्यौहार से बहुत ज़्यादा लोगों को सबक मिलता है. सबसे पहले तो इत्तेहाद और इत्तेफाक का, अमीर और गरीब में कोई फ़र्क नहीं, मालदार मुफलिस में कोई फ़र्क नहीं, सब एक दूसरे के आगे पीछे खड़े होकर नमाज पढ़ते हैं अल्लाह के हुजूर और एक दूसरे को ईद की मुबारकबादी पेश करते हैं. तो गोया ये ईद जो है खुशी के साथ साथ मोहब्बत, उखुवत, अमन, भाईचारगी का बेहतरीन जो है मिसाल है और इससे सबक हमको, आपको, सबको लेना चाहिए. अमन का संदेश तो यही देंगे कि हम पूरे देशवासी जो है आपस में एक दूसरे के भाई हैं, पड़ोसी हैं. इस्लाम का वो कानून है जो अपने पड़ोसियों के हुकूक को भी अदा करने का जो है हुक्म देता है. तो इसलिए हम हर नमाज में अपने मुल्क के अंदर, अपने रियासत के अंदर, अपने शहर के अंदर, हर परिवार के अंदर अमन, सुकून और मोहब्बत की दुआ करते हैं. और आज भी वही जो है हमारा पैगाम है कि अल्लाह ताला हम लोगों के दिल में अमन, मोहब्बत,